હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું, તમે પણ એમાંથી એક હોઈ જ શકો છો, જેમના ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયા છે પણ હજુ સુધી એમણે રિન્યુઅલની એપ્લિકેશન કરી નથી, કારણ કે એમને કંટાળો આવતો હોય કે યાર કોણ આરટીઓના ધક્કા ખાય. બટ ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે અને હું તમારો ડિજિટલ મિત્ર છું, અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે ઘરે બેઠા કેવી રીતે લાઇસન્સ રિન્યુઅલની એપ્લિકેશન કરી શકો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે જો તમારું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે ને તો ચિંતા ના કરતા, એક્સપાયરીની તારીખ પતી જાય ને એના પછી બી સરકાર આપણને 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે જ્યાં સુધી આપણે અપ્લાય કરી શકીએ, અને જો એક્સપાયરીના 5 વર્ષ સુધી બી આપણે અપ્લાય કરીએ છીએ ને તો બી આપણે ફરીથી ટેસ્ટ નથી આપવી પડતી. મેડિકલ સર્ટિફિકેટ જરૂરથી આપવો પડે છે જો અગર આપણે રિન્યુઅલ 50 વર્ષની ઉંમર પછી આવ્યું હોય, કે પછી આપણે કોઈ પણ ટ્રાન્સપોર્ટના લાઇસન્સનું રિન્યુઅલ માટે એપ્લિકેશન કરતા હોઈએ છીએ. અને હા, જો તમે બીજા કોઈ રાજ્યમાંથી કે બીજા કોઈ શહેરમાંથી બીજા કોઈ આરટીઓમાંથી બીજા કોઈ આરટીઓમાં રિન્યુઅલની એપ્લિકેશન કરો છો, તો તમારે તમારા જૂના આરટીઓમાંથી એક NOC એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જમા કરાવવું પડશે તમારા રિન્યુઅલની સાથે સાથે. હવે આપણે ફટાફટ આવી જઈએ રિન્યુઅલ ઘરે બેઠા કેવી રીતે કરી શકીએ. તો એના માટે તમે સૌથી પહેલા ગૂગલ ઉપર લખો COT ગુજરાત, એટલે કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ ઓફ ગુજરાત, એટલે ગુજરાતના વાહન વ્યવહારના કમિશનર શ્રી. અગર આ ગૂગલ પર લખશો અને પહેલી લિંક ઉપર ક્લિક કરશો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે COT.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે આવું પેજ તમને દેખાશે. અહીંયા આગળ તમને વાહનને લઈને, તમારા લાઇસન્સને લઈને કે આરટીઓને લઈને બધી જ સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. તો એમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરજો. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ દેખાશે, જેમાં નીચે જશો ને એટલે તમને રિન્યુઅલનું ઓપ્શન આવશે. એ રિન્યુઅલ ઉપર અપ્લાય ના ઉપર ક્લિક કરો. પણ હવે આ રિન્યુઅલ પર કર્યું તો અત્યારે COTની વેબસાઇટ ઉપર એરર આવે છે, એટલે જો તમે આ માધ્યમથી નથી જઈ શકતા રિન્યુઅલમાં, તો હું તમને બીજો રસ્તો બતાડું છું. બીજો રસ્તો એ છે, તમે ગૂગલ પર ટાઈપ કરો સારથી પરિવહન, અને જે પહેલી લિંક આવે છે પહેલી લિંક ઉપર ક્લિક કરો, કે પછી તમે સ્ક્રીન ઉપર દેખાય છે વેબસાઇટ ઉપર જાઓ sarthi.parivahan.gov.in. એ વેબસાઇટ ઉપર તમે જશો કે આ લિંક ઉપર તમે ક્લિક કરી હશે ને તો આવું પેજ દેખાશે. આ સારથી પરિવહનનું પેજ છે. COTમાંથી આપણને આ પેજ ઉપર જ રીડિરેક્ટ કરવામાં આવે છે, એટલે તમે પહોંચી ગયા જ્યાં તમને એરર આવી હતી. આ અહીંયા આપણે પહોંચ્યા ને અહીંયા આપણને રાજ્ય સિલેક્ટ કરવાનું કહે છે આપણું, એટલે તમારું રાજ્ય આપણે સિલેક્ટ કરી દેવાનું. રાજ્ય સિલેક્ટ કરશું એટલે આવું પેજ દેખાશે આપણને. આના ઉપર તમારે ડાબી બાજુ અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું, ને એમાં સર્વિસીસ રિલેટેડ ટુ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરવાનું. એમાં નીચે ઓપ્શન આપેલા જ છે બધા, એટલે એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આવું પેજ દેખાશે. આ જે પેજ તમને દેખાયું ને, આ પેજ ઉપર તમને બધા સ્ટેપ્સ લખેલા છે કે તમારે કેટલા સ્ટેપ્સ ફોલો કરવાના, અને નીચે 18 વસ્તુઓ લખેલી છે. આ 18 વસ્તુઓમાં ચેન્જીસ કે પછી એપ્લિકેશન આપણે આ માધ્યમથી કરી શકીએ છે. ફિલહાલ આપણે રિન્યુઅલ કરવાનું છે, અત્યારે તો આપણે ફક્ત પ્રોસીડ દબાવવાનું. પ્રોસીડ દબાવશું આપણે એટલે આપણને આવું પેજ દેખાશે. હવે અહીંયા ઉપર આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર લખવાની જગ્યા આપી છે, અને આપણો ડેટ ઓફ બર્થ જન્મની તારીખ લખવાની જગ્યા આપી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ લખી દેવાનું. હવે કન્ફ્યુઝન બધાને ખૂબ હોય છે કે ઘણાને GJ પછી ડેશ હોય પછી 01 હોય, ઘણાને સ્પેસ છોડેલી હોય. હું તમને સજેશન આપું, તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં જેટલા પણ આલ્ફાબેટ્સ છે કે નંબર્સ છે એ લાઇન સર સ્પેસ વગર કે કોઈ પણ ચિહ્ન વગર આમાં લખી દેજો, તો તમને સૌથી સરળ પડશે. તમારી જન્મની તારીખ તમે લખી દેજો અને પછી ગો દબાવજો. હવે જો ગો દબાવ્યું ને તો ઘણી વખત લોકોને શું થાય છે, એરર આવે છે. એક એરર એવી આવે છે કે તમારો ડેટા અમારા સર્વરમાં નથી, એટલે એ કદાચ એન્ટ્રી નહીં થઈ હોય ડિજિટલ માધ્યમથી. કદાચ તમે છેલ્લા 10-15 વર્ષમાં ક્યારે પણ કોઈ પણ એપ્લિકેશન નહીં કરી હોય, એટલે તમારો ડેટા અવેલેબલ નહીં હોય. એમાં તમે ગો કરશો ને એટલે તમને એક ઓપ્શન આવશે, એક ફોર્મ ખુલી જશે, જેમાં તમે જાતે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર આવી ગયો, તમારા જન્મની તારીખ આવી ગઈ, બીજી જે વસ્તુઓ છે ને એ બધી વસ્તુઓ તમે જાતે ભરી શકો છો. આની વાત આપણે પછી કરીશું. અગર તમારું નામ આ લિસ્ટમાં નથી તો એના માટે હું તમને બીજી કોઈક વાર એક વાત કહીશ. આજે આપણે આમાં કન્ટિન્યુ કરીએ. આમાં આપણે અગર જો કન્ટિન્યુ કરીએ છીએ અને માની લો તમારી માહિતી છે ઓલરેડી, તો એક આવું પેજ આવશે જેમાં તમારી બધી ડિટેલ્સ, તમારા લાઇસન્સની ડિટેલ્સ આવી જશે. હવે એમાં નીચે તમને પૂછે છે કે શું આ તમારી જ માહિતી છે, એમાં તમારે યસ કરવાનું, રાજ્ય સિલેક્ટ કરવાનું, આરટીઓ સિલેક્ટ કરવાનું, પછી પ્રોસીડ કરવાનું. અગર તમે આર્મી મેન છો કે પછી તમારી જોડે કોઈ પણ સ્પેશિયલ લાઇસન્સ છે તો એ પણ તમારે આમાં મેન્શન કરવાનું. આપણે પ્રોસીડ કર્યું ને એટલે આવું પેજ દેખાયું. હવે આ પેજમાં ફરીથી તમારી માહિતી આપી છે કે તમારા લાઇસન્સની માહિતી એક વખત ચેક કરી લો,
એ બધી માહિતી તમે ચેક કરી લેશો અને કન્ફર્મ કરી દેશો એટલે પછી તમને આવી સ્ક્રીન દેખાશે જેમાં તમારો ફોન નંબર નાખવાનો. એ ફોન નંબર નાખશો તમે એટલે તમારા ડિવાઇસમાં એક ઓટીપી આવશે. ઓટીપી તમે એન્ટર કરશો એટલે પછી આવું પેજ દેખાશે જેમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે કઈ સર્વિસનો લાભ લેવા માંગો છો. હવે તમે તો મને ઓળખો છો, મારે હજુ રિન્યુઅલનો સમય આવ્યો નથી, પણ આમાં ચોખ્ખું લખ્યું છે કે લાયસન્સ રિન્યુઅલનો સમય આવે એના 365 દિવસ પહેલાં આપણે રિન્યુઅલની એપ્લિકેશન કરી શકીએ છીએ. એટલે હું તો રિન્યુઅલની એપ્લિકેશન નહીં કરી શકું, પણ અગર જો તમારે રિન્યુઅલ આવી ગયું હશે તો અહીંયા તમને એક ઓપ્શન આવશે રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ, એને તમારે સિલેક્ટ કરીને પ્રોસીડ કરવાનું હોય. પ્રોસીડ કરશો ને એટલે પછી 3 જ સ્ટેપ બાકી રહે છે. તમારો જો કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતો કરતો હોય, જેમ કે મેં પહેલાં NOCની વાત કરી છે કે તમારું નવું એડ્રેસ પ્રૂફ કે એવું કશું તમારે આપવાનું હોય તો એ તમારે અપલોડ કરવાનું. એના પછી એક પેજ આવશે, એ પેજમાં તમારે તમારો પોતાનો એક ફોટોગ્રાફ અપલોડ કરવાનો લાયસન્સ માટે, અને તમારું એક કાગળમાં સહી કરીને સહીનો ફોટો પણ અપલોડ કરવાનો જે લાયસન્સમાં થઈ જશે. આ બંને વસ્તુ તમે અપલોડ કરી દેશો ને એટલે પછી પેમેન્ટ ઓફ ફીઝની વાત આવશે કે ફીઝ પણ તમારે ઓનલાઈન પે કરી દેવાની. હવે લાયસન્સ રિન્યુઅલના 50 રૂપિયા છે, નવા સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરવાના 200 રૂપિયા છે, એટલે તમારે 250 રૂપિયા ફીસ ભરવાની રહેશે. અને જો અગર તમે લાયસન્સ એક્સપાયર થાય એના પછી ઘણા વર્ષો રાહ જોઈ હશે ને તો દરેક વર્ષ દીઠ 50 રૂપિયા તમારે વધારે ભરવા પડશે. એ બધી ફીસ તમે ભરી દેશો એટલે પછી તમારી એપ્લિકેશન સ્વીકારવામાં આવશે અને તમારું સ્માર્ટ કાર્ડ તમારા સુધી પહોંચી જશે. આટલી જ સિમ્પલ પ્રોસેસ છે. મારા હિસાબે 15 મિનિટ પણ ના લાગે તમારે લાયસન્સ રિન્યુઅલની એપ્લિકેશન કરવામાં. એટલે જો તમે અગર આળસમાં એને પાછું ઠેલવતા હોય તો આ પ્રોક્રેસ્ટિનેટ કરવાનું બંધ કરજો, પાછું ઠેલવવાનું બંધ કરજો અને આ કામ અત્યારે જ પતાવી દેજો. અમારી વાત તમને ગમી છે અને ફટાફટ અમારા લીધે તમારું લાયસન્સ રિન્યુ થાય છે ને તો VTV નો એપ ડાઉનલોડ કરીને અમને થેન્ક યુ જરૂરથી કરી દેજો. એક રિવ્યૂ સરસ નાખી દેજો. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.